वडोदरा शहેરના આજવાડ રોડ પર આવેલા શાંતિનગરમાં રહેતા આદર્શ શર્મા ગઈકાલે મોડી રાત્રે તેમના ઘરના નાકે આવેલા જેપી નગર સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે થઈ રહેલા ઝઘડા બાબતે મધ્યસ્થી કરવા ગયા હતા, જ્યાં તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કરાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે સાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। મૃતકના ભાઈ અને જમાઈએ જણાવ્યું હતું કે પેટ્રોલ પુરાવીને જ્યારે આદર્શ શર્મા ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નાકે ઝઘડો થયો હોવાની બાબત ધ્યાને આવતા તે ઝઘડામાં ઓળખીતો વ્યક્તિ હોવાથી તેને છોડાવવા માટે તે વ્યક્તિના પરિવારને લઈને આદર્શ શર્મા અને તેમના ભાઈ અમન શર્મા ત્યાં પહોંચ્યા હતા, જ્યાં બોલાચાલી ઉગ્ર થતા અમન શર્માને માર મારવામાં આવ્યો ત્યારે આદર્શ શર્મા પણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા તેમણે સારવાર અર્થે સાજે હોસ્પિટલમાં ખસેડાયો હતો। મારા બે ભાઈઓ પેટ્રોલ પુરાવા પેટ્રોલ પંપ પર જતા હતા, ત્યાંથી રિટર્ન આવતા ઝઘડો થતો તો એમને જોયો, તો એમને ને જે ઓળખાણવાળા માણસો હતા એમને બોલાવ્યા કે ત્યાં તમારા માણસને બધા મારે છે, ઝઘડો થાય છે, ચાલો। તો એમને લઈને એ લોકો ગયા બચાવવા માટે, બોલાવવા માટે। તો ત્યાં એ લોકો ગયા બોલાવીને લઈને માણસને, તો પેલામાં મારો ભાઈ એવું બોલ્યો કે બોલે કે તમે લોકો બધા જ મળીને એને મારો છો, તો ડાયરેક્ટ એના પર બધા તૂટી પડ્યા કે તું કોણ થાય, તું કમ બોલે છે, ગારમગારી કરી। તો મારા ભાઈએ એવું કીધું કે ગારમગારી કમ કરો છો, તમે કોણ છો એમ તેમ। તો પછી ડાયરેક્ટ હાથાપાઈ ચાલુ કરી દીધી ને બે ભાઈઓને મારા માર્યા, એકને માર માર્યો ને એકને ઘાથી માર માર્યો, તો એનો ઓન ધ સ્પોટ જ એવું સમજો કે એની ક્રિટિકલ એટલી કન્ડિશન કરી દીધી કે હોસ્પિટલમાંથી ડૉક્ટરોએ અમને નાચ પાડી દીધી। અમને ન્યાય માટે કાલ રાતનો આ બનાવ બન્યો છે, કાલ રાતથી લઈને હમણાં સુધી કોઈ પોલીસ ઇન્કવાયરી થઈ નથી, ખાલી લખાઈને લઈને જતા રહ્યા છે, બરાબર। એ આરોપીઓના નામ જાણે છે, ફોટોઝ બતાવે છે, બધું ઓળખે છે, તો અમને ન્યાય જોઈએ, અમને અંદર જોઈએ, એમને બી અમે ફાંસી જોવા માંગીએ છીએ। અમારા ઘરમાં એકને એક કમાવાવાળો હતો, અમારો આખું ઘર ચલાવવાવાળો એ હતો, હવે અમને કોણ ન્યાય આપશે? કાલ રાતથી આ બનાવ બન્યો છે, કોઈ આના પર ઇન્કવાયરી કરવા રાજી નથી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આદર્શ શર્માનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે, ત્યારે મૃતકના બહેન નેહલ શર્માએ જ્યાર સુધી આદર્શ શર્માને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, સાથે જ પોલીસે પણ યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપો કર્યા હતા। સમગ્ર મામલે બાપોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધવા સહિત આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। મેં ને મારો ભાઈ બે ગાડી હતી, તો અમે લોકો એક ગાડીમાં પેટ્રોલ નહોતું, તો એક ગાડી ધક્કો મારીને અમે પેટ્રોલ પૂરા જતા હતા, અહીંથી જતા હતા, તારે ઝઘડો થતો હતો જ, પણ અમે લોકોએ કંઈ ધ્યાન ના આપ્યું। પાછું રિટર્ન માઈને અમે લોકોએ જોયું ઝઘડો થાય છે, પછી જોયું તો કોઈ એનું અંદરનું જ હતું, એટલે બે ત્રણ અહીં આવીને ગયું છે, એટલે ભાઈનું કંઈ સંબંધી જેવું થાય છે, અંદર કંઈ થતું હશે, તો અમે અહીં આવીને એમને કીધું કે તઈ આવી રીતે મારે છે એમને, તો એમને જોડે લઈને ગયા, તો તઈ હેમંત રોહિત કરીને કોઈ ભાઈ હતો, તે પેલા જે મિતેશભાઈ હતા એમને કીધું હતું કે તમારા માણસને મેં ઘરનો બચાવું છું, મારવા નહીં દીધો, એવું કીધું એમને। તો મારો ભાઈ એવું બોલ્યો ખાલી કે માર્યો તો છે, કોઈ બચાવ્યો, કોઈ બચાવ્યો, અને મારો તો છો તમે લોકો, તો એવા ડાયરેક્ટ પેલો એક બીજો ભાઈ છે ને એ ડાયરેક્ટ બોલ્યો કે તારે હું છે, તારે બધું હું કરવાનું ચાહું, તેવું મારા ભાઈને સીધો ગારો બોલવા લાગ્યો। પછી મારે મારો ભાઈ આ બાજુ આગળ આવ્યો તો સીધું હતા ભાઈ ચાલુ કરી દીધી લોકોએ, તો મારા ભાઈ પર હાથ ઉપાયા, તો મેં બી માર્યો, તો મને બી મારવાનું બે ત્રણ છોકરાઓ ચાલુ કર્યું, ને મારા બહેન બી પેલી બાજુ મારવાનું ચાલુ કર્યું, તો એ બાજુ મારતા મારતા એને ખબર નહીં ઘરે ચપ્પુ મારી દીધું, ભાઈ મારો ભાઈ પડ્યો ને તારે બધા જ ભાગી ગયા હતી। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।